અતિથિગણ, માનનીય આચાર્ય સાહેબ, અહીં ઉપસ્થિત સૌ શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, તમને સૌને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજના શુભ અવસર પર હું રામ જન્મભૂમિ અયોધ્યા વિશે મારું વક્તવ્ય રજૂ કરું છું, જે તમે શાંતિથી સાંભળજો અને જો ભૂલ થાય તો માફ કરજો. રામ જન્મભૂમિ અયોધ્યા પર રામ મંદિરની સ્થાપના માટેના સંઘર્ષો ખૂબ જ લાંબા અને વિવાદથી ભરેલા રહ્યા છે. જાણીએ સમગ્ર સંઘર્ષમય ગાથા શું હતી. અયોધ્યા રામ જન્મભૂમિ પર રામ મંદિરની સ્થાપના માટેનો ઇતિહાસ એ દેશમાં સૌથી લાંબો અને વિવાદાસ્પદ મામલો રહ્યો છે, જે 1528થી 2023 સુધીના 495 વર્ષનો રહ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા પર 9 નવેમ્બર 2019 રોજ એક મહત્વપૂર્ણ ઘટના ઘટી થઈ હતી, જ્યારે 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, તે ખાસ કરીને નોંધનીય હતી. ચાલો સમયરેખા પર એક નજર કરીએ. 1528માં વિવાદિત સ્થળ પર મસ્જિદના વિવાદાસ્પદ બાંધકામનો આદેશ મુઘલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા આપવામાં આવ્યો હતો. હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે ત્યાં ભગવાન રામનું જન્મસ્થાન છે અને ત્યાં એક પ્રાચીન મંદિર હતું. હિન્દુ સમુદાયે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે મસ્જિદની એક ગુંબજની જગ્યા નીચે ભગવાન રામનું જન્મસ્થાન છે. 1858માં મસ્જિદનું જ્યાં નિર્માણ થયું હતું તેની આસપાસ કોમી રમખાણો થવા લાગ્યા. ત્યારબાદ 1859માં બ્રિટિશ વહીવટીતંત્રે વિવાદિત વિસ્તારની આજુબાજુ એક વાડ ઊભી કરી દીધી અને મુસલમાનોને મસ્જિદમાં નમાજ પડવાની અને હિન્દુઓને આંગણામાં પૂજા કરવાની પરવાનગી આપી. અયોધ્યા રામ જન્મભૂમિ પરનો વાસ્તવિક વિવાદ એ 23 સપ્ટેમ્બર 1950 રોજ શરૂ થયો, જ્યારે મસ્જિદમાં ભગવાન રામની મૂર્તિ મળી આવી. હિન્દુઓએ એ પણ જણાવ્યું હતું કે ત્યાં ભગવાન રામ સ્વયં પ્રગટ થયા છે. યુપીની સરકારે મૂર્તિઓને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો, પરંતુ ત્યાંના જે જિલ્લા મેજિસ્ટ્રેટ હતા કે નાયર, તેમણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના અને હિંસા ભડકાવવાના ભયને કારણે તેને અમલમાં આવવા દીધો નહીં. 1950માં ફૈઝાબાદમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક હતી કે ત્યાં ભગવાન રામની પૂજા થાય અને બીજી હતી કે ત્યાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થાય. 1961માં યુપીની ચૂંટણી વક્ફ બોર્ડે એક અરજી દાખલ કરી હતી, જેમાં વિવાદિત જમીન પર કબજો મેળવવા અને ભગવાન રામની મૂર્તિઓને ત્યાંથી હટાવવાની માંગણી કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 1986 રોજ ત્યાંના જે જિલ્લા ન્યાયાધીશ હતા ઉમેશચંદ્ર પાંડે, તેમની અરજીના આધારે KM પાંડેએ હિન્દુઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી આપી અને સ્ટ્રક્ચરમાંથી તાળા દૂર કરવાનો આદેશ આપ્યો. 6 ડિસેમ્બર 1992 રોજ એક ઐતિહાસિક ઘટના ઘટી થઈ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિતના હજારો કાર્યકરોએ વિવાદિત માળખાને તોડી પાડ્યું. આનાથી દેશવ્યાપી કોમી રમખાણો શરૂ થયા. 2002માં હિન્દુ કાર્યકરોને નિશાનો બનાવતી ગોધરા ટ્રેન સળગાવવામાં આવી, જેનાથી ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને 2000થી વધુ લોકોના મોત થયા. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ચૂંટણી વક્ફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડાએ 3 ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો. 2011માં સુપ્રીમ કોર્ટે અયોધ્યાના વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રોક લગાવી. 2017માં સુપ્રીમ કોર્ટની બહાર સમાધાનની હાકલ કરવામાં આવી અને ભાજપના કેટલાક નેતાઓ પર ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો. 8 માર્ચ 2019 રોજ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થાએ કેસનો સંદર્ભ કર્યો અને 8 અઠવાડિયા સુધીમાં કેસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. 2 ઓગસ્ટ 2019 રોજ કેસની દૈનિક સુનાવણી શરૂ કરવામાં આવી અને 16 ઓગસ્ટ 2019 રોજ કાર્યવાહી પૂર્ણ થતાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો. 9 નવેમ્બર 2019 રોજ જ્યારે પાંચ ન્યાયાધીશોએ રામલલ્લા તરફેણ ચુકાદો આપ્યો, ત્યારે વિવાદિત જમીન 2.77 એકરને હિન્દુ પક્ષને આપવામાં આવી અને વધારાની 5 એકર હતી એ મસ્જિદ માટે ફાળવવામાં આવી. 25 માર્ચ 2020 રોજ રામલલ્લાની મૂર્તિઓને ફરી 28 વર્ષ બાદ તંબુમાંથી ફાઇબરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. 5 ઓગસ્ટ 2020 રોજ રામલલ્લાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ યોજાયો હતો. 2023માં ફરી એકવાર રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024 રોજ
તેનો અભિષેક થયો હતો. આ મંદિરે વિવાદોનો અંત આવ્યો અને ત્યાં હવે ભગવાન રામની પૂજા વિધિસર કરવામાં આવશે. જય શ્રી રામ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.